નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું સ્ટેમ્પવાલા એજ્યુકેશન ચેનલમાં સ્વાગત છે આજે આપણે ઘાતઘાતાકના નિયમનો ઉપયોગ કરીને સાદુરૂપ કઈ રીતના આપી શકાય તેને સમજવાનો પ્રયત્ન કરીએ ઘાતઘાતાકના નિયમો આઈ થિંક તમે સારી રીતે વિડીયો જોઈને સમજી શક્યા હશો એના ઉદાહરણ પણ તમે જાતે ગણતરી કરીને સારી રીતે તમે એનું અધ્યયન કર્યું હશે મતલબ પ્રેક્ટિસ કરી હશે ચાલો આપણે ઘાતઘાતાકના નિયમનો ઉપયોગ કરીને સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ અહીંયા તમારી પાસે બે ઉદાહરણ છે એ ઉદાહરણ દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ પહેલા ઉદાહરણની અંદર શું આપેલું છે કે આપણને a ની 3 ઘાત b ની 2 ઘાત ગુણ્યા a ની 5 ઘાત જ્યારે અહીંયા ab ની 2 ઘાત ગુણ્યા a ની 3 ઘાત આવી રીતના એક ઉદાહરણ આપવામાં આવેલું છે તો આનો આપણે સૌથી પહેલા ઉકેલ શોધીએ ઉકેલ વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણને આવી રીતના આપવામાં આવેલો હોય ત્યારે સૌથી પહેલાં જોઈ લેવાનું કે આધાર કયા કયા છે આધાર સરખા છે ક્યાંય તો તમે અહીંયા જોઈ શકો છો કે એની ત્રણ ઘાત છે એની પાંચ ઘાત છે જ્યારે અહીંયા બીની બે ઘાત છે અને નીચે તમે જોઈ શકો કે અહીંયા એ બી એની બે ઘાત છે તો સૌથી પહેલાં આપણે સરખા આધાર હોય એને સાથે લઈ લેવાનું એટલે અહીંયા આપણે લખીએ છીએ એની ત્રણ ઘાત ગુણ્યા એની પાંચ ઘાત ગુણ્યા બીની બે ઘાત છેદમાં એ બી આખાનો વર્ગ ગુણ્યા એની ત્રણ ઘાત ચાલો આવી રીતના લઈ લીધું હવે અહીંયા તમે જોઈ શકો છો કે આધાર સરખા હોય તો નિયમ પ્રમાણે જો ગુણાકારના ઘાતનો નિયમ કે આધાર સરખા હોય તો ઘાતાંકોનો શું થાય છે સરવાળો થાય છે રેડી તો અહીંયા તમે કરી કે પાંચ ચાલો આ સરવાળો કેમ એવો ખબર પડી ત્રણ વત્તા પાંચ કારણ કે આધાર સરખા છે તો ઘાતાંકોનો સરવાળો થઈ જાય ગુણ્યા બીની બે ઘાત ભાગ્યા નીચે આપણે એમ જ રાખશું એ બી આખાનો વર્ગ ગુણ્યા એ ની ત્રણ ઘાત ચાલો તો આનું સાદુરૂપ શું આવશે હવે તો એની આઠ ઘાત થઈ જશે ઘાત ઘાત ગુણ્યા એ બી આખાની બે ઘાત ગુણ્યા એ ની ત્રણ ઘાત ચાલો આવું થઈ ગયા બાદ હવે અહીંયા આપણે શું કરીશું તો કે અહીંયા જુઓ તમે એ બી બે ગુણાકારમાં છે એની ઘાતનો નિયમ એટલે અહીંયા જે તમને ઘાતાંકના ગુણાકારનો નિયમ અહીંયા ગુણાકાર છે આપણે વિભાજન કરતા હતા તો આવી રીતના થશે એની આઠ ઘાત ગુણ્યા બીની બે ઘાત છેદમાં એની પણ બે ઘાત ગુણ્યા બીની ની પણ બે ઘાત ગુણ્યા એની ત્રણ ઘાત આવી રીતના થશે કારણ કે અહીંયા બે ગુણાકારમાં છે એટલે આપણે એને છૂટા પડ્યા એની બે ઘાત થાય બીની બે ઘાત થાય ગુણ્યા એની ત્રણ ઘાત થાય તો હવે આનું સાધુરૂપ કઈ રીતના આપણે આપીશું તો આ તો આપણે ઉપર અંશમાં જે છે એની આઠ ઘાત ગુણ્યા બીની બે ઘાત એમને એમ જ રહેશે અહીંયા હવે જુઓ એ અને એ આ બંને આધાર સરખા છે તો ઘાત અંગો શું થશે સરવાળો જે આપણે નિયમ શીખી ગયા છીએ તો અહીંયા એની બે ઘાત ગુણ્યા એની ત્રણ ઘાત ગુણ્યા બીની બે ઘાત તો અહીંયા થઈ છે એની આઠ ઘાત ગુણ્યા બી ની બે ઘાત અંશમાં એમને એમ રહેશે છેદમાં આ બેનો સરવાળો થશે તો એની બે વત્તા ત્રણ ગુણ્યા બીની બે ઘાત તો અહીંયા શું થઈ ગયું એની આઠ ઘાત મળે ઉપર બીની બે ઘાત મળે છેદમાં એની પાંચ ઘાત ગુણ્યા બી બે ઘાત હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે નિયમ ભણી ગયા છીએ ભાગાકારની ઘાતનો નિયમ જુઓ એની આઠ ઘાત છે એની પાંચ ઘાત છે તો આને આપણે આમ લખીએ એની આઠ છેદમાં એની પાંચ ઘાત ગુણ્યા બીની બે ઘાત છે બીની બે ઘાત છેદમાં બીની બે ઘાત તો નિયમ પ્રમાણે શું થાય અહીંયા અંશની અંદર જે ઘાત છે એ મોટી છે એટલે કે એની આઠ ઘાત મોટી છે અહીંયા એની પાંચ ઘાત છે જે નાની છે એટલે આપણે અંશની અંદર બાદ બાકી કરીશું એટલે એની આઠ માઇનસ પાંચ ઘાત થશે આઠ માઇનસ પાંચ જ્યારે અહીંયા બંને સરખી છે બીની બે ઘાત બીની બે ઘાત તો એનો જવાબ આપણને ખબર છે કે ઘાત સરખી હોય જ્યારે જવાબ કેટલો આવતો તો વાન પણ અહીંયા આપણે ગણતરી કરીએ તો બીની બે માઇનસ બે ઘાત તો અહીંયા થશે એની આઠમાંથી પાંચ જાય એટલે ત્રણ ઘાત અને અહીંયા બી બેમાંથી બે જાય એટલે બીની શૂન્ય ઘાત એટલે એની ત્રણ ઘાત અને આની શૂન્ય ઘાત એટલે એક આવશે કોઈ પણ શૂન્ય ઘાત એટલે એક આવે છેલ્લે જવાબ તમારો આવશે એની ત્રણ ઘાત કારણ કે આનો એક સાથે ગુણાકાર એટલે આપણને જવાબ શું મળશે તો આ જે આખો પ્રશ્ન આપણો હતો એનો જવાબ છેલ્લે સાદુરૂપ આપતા આપણને એની ત્રણ ઘાત પ્રાપ્ત થાય છે તો અહીંયા આપણે દરેક જગ્યાએ જુઓ અહીંયા આપણે નિયમ વાપરો સરવાળો કર્યો અહીંયા આપણે ભાગાકારનો નિયમ વાપરીને છૂટા પાડ્યા અહીંયા અને ત્યારબાદ છૂટા પાડીને ફરી પાછો આપણે અહીંયા ગુણાકારની ઘાતનો નિયમ કરીને સરવાળો કર્યો અને ફરી પાછો અહીંયા ભાગાકારની ઘાતનો નિયમનો ઉપયોગ કરીને આપણે અહીંયા બાદ બાકી કરીને સાદુ રૂપ આપેલું છે ચાલો બીજું ઉદાહરણ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ તો એનો ઉકેલ શું આવશે તો એનો ઉકેલ આપણે જોઈએ જુઓ અહીંયા છે ચારની ત્રણ ઘાત અહીંયા એની પાંચ ઘાત પાંચની બે ઘાત અહીંયા દસ છે અને અહીંયા એની ત્રણ ઘાતું સૌથી પહેલા આપણે શું કરવાનું છે ધારો કે આ ચાર છે વિભાજ્ય સંખ્યા છે જે જે વિભાજ્ય સંખ્યાઓ હોય એ વિભાજ્ય સંખ્યાનો સૌથી પહેલા આપણે અવયવ પણ લેવાનો ચાલો તો અહીંયા આપણે અવયવ પડીએ તો ચાર છે પેહલા એકવાર હું લખી નાખું ચાર ની ત્રણ ઘાત ગુણ્યા એની પાંચ ઘાત ગુણ્યા પાંચની બે ઘાત ચાલો છેદમાં આપણી પાસે શું છે દસ ની ત્રણ ઘાત ગુણ્યા એ ની ત્રણ ઘાત હવે આને આપણે સાદુ રૂપ આપવું હોય તો સૌથી પહેલાં મેં કીધું એમ ચારના અવયવ પડશે એટલે બે ગુણ્યા બે એની ત્રણ ઘાત એની પાંચ ઘાત ગુણ્યા પાંચની બે ઘાત છેદમાં દસ છે તો દસના આપણે અવિભાજ્ય અવયવો પડ્યા આની પહેલાંના જે વિડીયોમાં તમે જોયું છે કે દસના અવિભાજ્ય અવયવો પડે બે પંચાને દસ તો અહીંયા આપણે લખીશું બે ગુણ્યા પાંચ આખાની ત્રણ ઘાત ગુણ્યા એની ત્રણ ઘાત

અને ઘાત સરખી છે એટલે બંનેની ઉપર ત્રણ ત્રણ ઘાત આવશે અને ગુણાકારમાં આવશે એટલે અહીંયા લખવું હવે આપણને ખબર છે આધાર સરખા હોય તો શું થાય છે સરવાળો ચાલો તો અહીંયા આપણે કરીએ તો બે ની ત્રણ ઘાત ગુણ્યા પાંચ ની બે ઘાત અહીંયા આપણે જોઈએ બે ની ત્રણ ઘાત ગુણ્યા પાંચ ની ત્રણ ઘાત ગુણ્યા એ ની ત્રણ ઘાત ચાલો આવી રીતના આવ્યું હવે અહીંયા જે આવ્યું છે એમાં એની છ ઘાત થઈ ગઈ સોરી બેની છ ઘાત ત્રણ પ્લસ ત્રણ બેની ત્રણ પ્લસ ત્રણ એટલે કેટલી થઈ ગઈ છ ગુણ્યા એની પાંચ ઘાત ગુણ્યા પાંચની બે ઘાત છેદમાં જે છે એનું એ આપણે લખીએ બેની ત્રણ ઘાત ગુણ્યા પાંચની ત્રણ ઘાત ગુણ્યા એની ત્રણ ઘાત સમજણ હવે આપણે શું કરીએ છીએ કે જેના આધાર સરખા છે એને આપણે નીચે નીચે લાવીએ ધારો કે અહીંયા છે બેની છ ઘાત છેદમાં બેની ત્રણ ઘાત ગુણ્યા આ વચ્ચે ગુણાકાર જ કહેવાય આ વચ્ચે છે ચાલો એની પાંચ ઘાત તો અહીંયા આવશે એની ત્રણ ઘાત નીચે છે ગુણ્યા અહીંયા પાંચની બે ઘાત અંશમાં અને છેદમાં અહીંયા પાંચની ત્રણ ઘાત સમજાણો વિદ્યાર્થી મિત્રો આધાર સરખા જેને લાવ્યા આપણે હવે અહીંયા જુઓ આધાર સરખા હોય તો ઘાતાંકોનો આપણે ભાગાકારના ઘાતના નિયમ પ્રમાણે ઘાતાંકોની બાકી થાય અહીંયા ઘાત મોટી છે અને આ ઘાત નાની છે એટલે ઉપરના ભાગમાં બાદ બાકી થશે એટલે બેની છ માઇનસ ત્રણ ઘાત છેદમાં કંઈ નહીં રહે આ નિયમ પ્રમાણે ગુણ્યા અહીંયા પણ ઉપર મોટી ઘાત છે નીચે નાની ઘાત છે એટલે સીધું તે એની પાંચ માઇનસ ત્રણ ઘાત થશે નિયમ મુજબ અહીંયા તમે જોશો તો ગુણ્યા એકના છેદમાં કારણ કે નીચેની ઘાત મોટી છે ઉપરની ઘાત નાની છે એટલે ભાગાકારના ઘાતના નિયમના ત્રીજા ઓપ્શન પ્રમાણે આપણે ત્રણ ઓપ્શન જોયા હતા એમાં ત્રીજા ઓપ્શન પ્રમાણે શું હતું કે ઘાત નીચે નાની હોય તો એકના છેદમાં બાદ બાકી કરવાની એટલે કે પાંચની ત્રણ માઇનસ બે ઘાત ત્રણ અહીંયા છે અને બે ઉપરની ઘાત તો અહીંયા શું મળ્યું આપણને તો કે બેની ત્રણ ઘાત અહીંયા આપણને મળશે એની બે ઘાત અને અહીંયા આપણને મળશે એકના છેદમાં પાંચ ત્રણમાંથી બે જશે એટલે પાંચની એક ઘાત તો અહીંયા તમે જવાબ લખી શકશો આવી રીતના બેની ત્રણ ઘાત ગુણ્યા એની બે ઘાત છેદમાં પાંચ આ થઈ ગયું તમારું રૂપ આ શું થઈ ગયું સાદુરૂપ હજી તો તમારે આને વિશિષ્ટ સ્વરૂપે લખવું હોય તો તમે આવી રીતના લખી શકશો બેની ત્રણ ઘાત છે એટલે આપણને ખબર છે કે બે ગુણ્યા બે કેટલી વાર આવે ત્રણ વાર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા એની બે ઘાત ભાગ્યા પાંચ અહીં બે દ આઠ તો આઠ એની બે ઘાત છેદમાં પાંચ ફાઇનલ જવાબ કહેવાય આઠ એનો વર્ગ ના છેદ માં પાંચ અનુસાદુરુપ સોરી આનું અનુસાદુરુપ આપતા આપણને આ ફાઇનલ જવાબ પ્રાપ્ત થશે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના જ્યારે જયારે સાદુરૂપના દાખલા હોય તો એ રૂપના દાખલાની અંદર ઘાત અને ઘાતાંગના નિયમનો ઉપયોગ કરીને આપણે આવી રીતના સોલ્યુશન કરી શકીએ છીએ આશા રાખું છું તમને આ ઘાત ઘાતાકના નિયમ દ્વારા સાદુરૂપ કઈ રીતના આપી શકાય એમાં તમને સારી રીતે સમજ પડી છે તમે તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો લાઇક કરજો અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો થેન્ક યુ